મિત્રની હત્યાનો બદલો લેવા તમંચો રાખનાર સત્તર વર્ષીય કિશોરને લિબાયત પોલીસે ઝડપી પાડ્યો છે પૂછપરછમાં વધુ બે નામ ખૂલતા પોલીસે બંનેને તમંચા સાથે પકડી પાડ્યા હતા આમ ત્રણ આરોપીઓ ત્રણ તમંચા સાથે ઝડપી પડાયા છે સુરત શહેરની લિબાયત પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીને આધારે વોચ ગોઠવી સત્તર વર્ષીય રવિને પકડી પાડી તેની પાસેથી દેશી હાથી બનાવટનો પિસ્તોલ કબ્જે કર્યો હતો રવિની પૂછપરછમાં તેના મિત્ર વિકાસ નેપાળી અને સત્યમ પાસે પણ દેશી તમનચાને કાટી છે તેના આધારે પોલીસે વોચ ગોઠવી વિકાસ ઉર્ફે નેપાળી શિવકુમાર યાદવ અને સત્યમ ઉર્ફે આનંદ વેદ પ્રકાશ તિવારીને પણ પકડી પાડ્યા હતા પોલીસની પૂછપરછમાં વિકાસે જણાવ્યું હતું કે તે મહિના અગાઉ પિસ્તોલ અને બે દેશી હાથી બનાવટના તમનચા સાથે તથા સાત કારતુસ બિહારના બક્સર ખાતે રહેતા મિત્ર અનિશ પંડિત પાસેથી રૂપિયા સાડત્રીસ હજારમાં ખરીદ્યા હતા તે પૈકી એક પિસ્તોલ અને બે રવિને પચીસ હજાર સો માં અને એક તમો કારતુસ હજાર એકસો પચાસમાં બેસ્યા હતા જ્યારે બાકીનો એક તમંચો અને બે કારતુસ તેણે પોતાની પાસે રાખ્યા હતા બે વર્ષ પહેલા નેપાળીના મિત્ર ગુડુ યાદવનું મર્ડર થયું હતું જેથી મિત્રની હત્યાનો બદલો લેવા તેઓ બિહારથી હથિયાર લાવ્યા હતા જોકે ગુનાને અંજામ આપે તે પહેલા જીલિમબાદ પોલીસે ત્રણેયને પકડી પાડ્યા હતા રિપોર્ટિંગ ન્યૂઝ અર્ચના સરોદે સાથે સુનિલ પાટીલ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સુરત ગઈકાલે લિંબાયત પોસ્ટે વિસ્તારમાં લિંબાયત પોલીસ દ્વારા રણછોડનગર સોસાયટી બાજુ મદનલાલ હમીરજીના ઘરે તેમજ રહેણા મકાન અને દુકાનમાં સર્ચ કરતાં એક પિસ્તલ મળી આવી છે એની સાથે પાંચ કાર્ટિસ મળી આવ્યા છે અને એના ઘરનું સર્ચ કરતાં પ્રોહિબિશનની મુદ્દામાંની બાવીસ બોટલો પણ મળી આવી છે દારૂની આ બંને બાબતે લિંબાયત પોલીસે ગુનો રજીસ્ટર કર્યો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે એક પિસ્તોલ મળી છે અને પાંચ જીવતા કારતુજ મળેલા છે એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે કે ક્યાંથી લાવ્યા છે શેના માટે લાવ્યા છે અને એનો શું ઉપયોગ કરવાનો એ તમામ તપાસ ચાલુ છે